हेलो नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एज्युकेशन में आप सर्वे विद्यार्थी मित्रों सहृदय हार्दिक स्वागत है। आज आप धोरण त्रण विषय गुजराती जेनो कलसोर नो पाठ नंबर जे त्रण छे हूँ पतंगियों मारा पिल्लू तो एनो आज आप तीजो वीडियो एटले के तीजो भाग जोवाना छे। मित्रों अगाउ आप भाग नंबर एक अने बे जोई चूक्या छे, जे तमारे जोवो होय के पछी आना पछीना पाठ जोवा होय के आसपास के अंग्रेजी के गणितना वीडियो जोवा होय तो हूँ तमने आगळ जणावीश क्यांथी मळशे। पण मित्रों खास चेनल में नवा होय तो चेनल सब्सक्राइब करी वीडियो ने लाइक करो, कारण के आपणी चेनल में धोरण 3 थी 12 सुधीना वीडियो आपणी चेनल में मळे छे। अमे शुं तो अमे वन वन ना पान थई फरकी रह्या। मित्रों वन एटले जंगल, तो जंगल में घना बधा वृक्षों होय झाड़ होय तो अने बीजो धीमो धीमो पवन वातो होय तो पवन ने कारण पांदड़ाओ छे ए फरकता होय छे, एटले के छे अमे वन वन ना पान थई फरकी रह्या। गावानुं तो छे साथे साथे एमने समझवानुं पण छे। अमे पंखीना गान थई मरकी रह्या। शुं के छे? अमे पंखीओ जेवी रीते समूहमां होय અને જે પોતાનો અવાજ કરતા હોય તો એવી રીતે ગાન થઈ અમે મરકી રહ્યા, હસી રહ્યા। અમે દરિયામાં વહાણ થઈ મહાલી રહ્યા, એટલે કે ફરી રહ્યા, બરાબર। દરિયાની અંદર જે તમે જોઈ શકો છો મિત્રો ચિત્રમાં વહાણ છે, તો વહાણ થઈ અને દરિયાની અંદર અમે ફરી રહ્યા એટલે કે મહાલી રહ્યા। અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા એટલે કે પકડી રહ્યા। અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા, પકડી રહ્યા। અમે દરિયો થઈ આભને પંપાળી રહ્યા, એટલે કે અમે આ દરિયો અને આ ઉપર છે આભ, તો અમે દરિયો થઈ આભને પંપાળી રહ્યા છીએ, એટલે જેમ કે માથે કેમ હાથ ફેરવી રહ્યા હોય, વહાલ કરી રહ્યા, એનો અર્થ એવો થાય। અમે તારલા ઉગાડનાર માળી થયા। જો માળી જેવી રીતે ફૂલ છોડને પાણી પાય અને જે સરસ મજાનું ફૂલ છે એ ખીલે તો આપણે કેટલું સરસ લાગે છે, તો એવી રીતે અમે આભની અંદર પણ તારલા જ્યારે ચમકે રાત્રે તો કેવા સરસ લાગે છે, એની જેમ અમે તારલા ઉગાડનાર માળી થયા। અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા। અમે વાદળા બની ગયા ત્યારે અમે ધોધમાર વરસાદ જમીન ઉપર પાડી અને વરસી રહ્યા। અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા, એટલે ધીંગા તોફાન, ધીંગા એટલે ધીંગા મસ્તી આવે ને મિત્રો, મોજ મસ્તી, બરાબર। તો અમે ધીંગા તોફાન મોજ મસ્તી માટે તરસી રહ્યા હતા કે ક્યારે મોજ મસ્તી કરવા મળે। અમે રજાઓના તંબુના ડેરા કર્યા। શું કે છે? અમે રજાઓના, જે રજાઓ હોય એનો તંબુ તાણ્યો અને એના ડેરા કર્યા, એટલે કે મોટાભાગનો સમય આવી રીતે ડેરો બનાવીને રાખ્યો, જેવી રીતે તંબુ તાણે અને કેમ પછી બાંધે લાકડા ખોડે એવી રીતે ડેરો કર્યો કહેવાય। અમે શંખલા અને છીપલાઓ ભેગા કર્યા। શું કર્યું? અમે શંખલા છીપલા નદી કિનારે હોય અમે ભેગા કર્યા। અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા, અમે પહાડમાં અને ટેકરીઓમાં ફરી રહ્યા, આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા, એટલે અમે બાળકો જે છીએ અને અમે જે મોજ મસ્તી કરીએ છીએ એવી રીતે ફૂલો પણ અમારી જેમ શું કરી રહ્યા છે, પવનને કારણે ઝૂમી રહ્યા છે। તેમના લેખક છે મિત્રો સુરેશ દલાલ। હવે એમાં પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે એ પહેલાં મેં તમને કીધું એમ તમારે આ બધા વિષયના વિડીયો જોતા હોય તો ચેનલના પ્લેલિસ્ટમાંથી મળશે, કોઈ ઘરમાં ભણેલ વ્યક્તિની મદદ લેવી ન ખ્યાલ આવે તો, અથવા તો શાળા મિત્ર નામની ગુજરાતી એપ્લિકેશન જે તમારે ગૂગલ પ્લે સ્ટોર જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો, ખબર છે ને તમે ગેમ રમો છો, હા, તો ત્યાં જઈને શાળા મિત્ર લખવું, એને ટીક કરવું એટલે દરેક ધોરણ આવે, એને ટીક કરવું એટલે તમારું ધોરણ આવશે, એને ટીક કરશો એટલે પાઠ્યપુસ્તક આવશે, એમાં ટીક કરો એટલે તમારો વિષય આવે, અને હવે તો તમને મળી જાય વિષયને ટીક કરો એટલે પાઠ, પાઠને ટીક કરો એટલે આપણી ચેનલ, ચેનલને ટીક કરો એટલે પાઠના બધા વિડીયો મળી જશે। અને વાત કરીએ એ પ્રમાણે ધોરણ 3 થી 12 સુધીના છે, એટલે ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો દોસ્તોને ક્લાસના વિદ્યાર્થી મિત્રોને જાણ કરજો। એનું કારણ છે મિત્રો આ ચેનલમાં તમને સ્વાધ્યાય પોથી, સ્વ અધ્યયન પોથી, પાઠની સમજૂતી, તેમજ પેપરો, એકમ કસોટીના પેપરો, આ બધી જ વસ્તુઓ તમને અહીંથી સરળતાથી મળી જશે,
એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો તો તમને ફાયદો થશે. વાતચીત, આમાં બાળકો શું શું થાય છે? તો કે છે કે આમાં બાળકો, અમે જે ગીત છે એમાં બાળકો વન વનના પાન બને છે, પંખીઓનું ગાન બને છે, દરિયામાં વહાણ બને છે, દરિયો બને છે, તારલા ઉગાડનાર માળી અને વરસનાર વાદળ થાય છે. જવાબ લખવાનો, આમાંથી શું થવાનું તમને સૌથી વધુ ગમે? તો આમાંથી મને પંખીના ગાન થવાનું સૌથી વધુ ગમે. ત્યાર પછી છે મિત્રો, આમાંથી શું કરવાનું તમને સૌથી વધુ ગમે? તો આમાંથી મને વાદળ થઈ ધોધમાર વરસવાનું સૌથી વધુ ગમે. ચલો, ત્યાર પછી તમારે જૂથમાં બેસવાનું છે અને ચર્ચા કરવાની છે. તમે નદીએ અથવા તો દરિયા કિનારે, કોતરોમાં, રણમાં, ખેતરે, વાડીએ ગયા છો, ત્યાં તમે શું જોયું, ત્યાં જઈ તમે શું કર્યું, તમને શાની મજા આવી હતી, બરાબર? તો તમારે બધા મિત્રોએ સાથે બેસવાનું અને એમની ચર્ચા કરવાની છે. રેડી? ત્યાર પછી વાંચો, શોધો, વિચારોને લખો. ગીતમાં આવું કોને થાય છે? બરાબર, જેમ કે ગીત ગાવાની અમને મજા પડી, તો ગીત ગાવાની મજા કોને પડી મિત્રો? પંખીને. પછી અમારું વજન ઓછું થઈ ગયું, તો વાદળ, કારણ કે વાદળ છે વરસી જાય પછી વજન ઓછું થઈ જાય. અમે નાના મોટા તારા ઉછેર્યા, કોણે ઉછેર્યા હતા? માળીએ. પવન આવતા અમે નાચવા લાગ્યા વન વનના પાન. અમે ખિસ્સામાં શંખ અને છીપ ભર્યા, તો શંખ અને છીપ કોણે ભર્યા? બાળકોએ. રેડી? આગળ, સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડ બનાવો. ફરકી તો મરકી, પછી મહાલી તો જાલી, પંપાળી તો માળી. ત્યાર પછી ચોથું, વરસી તો તરસી, બરાબર. ત્યાર પછી ઘૂમી તો ઝૂમી, અને પાન તો અમે કરીશું ગાન. આવી રીતે ખાલી જગ્યામાં તમને બરાબર લાગે તે શબ્દ મૂકી પંક્તિઓ પૂરી કરો. અમે ધૂળ બનીને ઉડી રહ્યા સૌની આંખમાં જઈને શું ચોંટી રહ્યા? બળી બેસી રહ્યા એમ નહીં, સૌની આંખમાં જઈને ચોંટી રહ્યા. અમે કાંટા થઈને ચોંટી પડ્યા સૌના કપડામાં ભરાઈ પડ્યા. અમે કાંકરા થઈ રસ્તામાં ગબડી રહ્યા સૌના હાથમાં રમી રહ્યા. સૌથી નજીકના અર્થવાળું વાક્ય પસંદ કરો અને તેની સામેના ખાનામાં ખરું કરો. જેમ કે અમે પાન થઈ ફરકી રહ્યા, તો મિત્રો એનો અર્થ શું થાય? કે અમને ઝાડ પર બેસવાની મજા આવી. અમે દરિયામાં વહાણ થઈ મહાલી રહ્યા, એટલે કે અમે વહાણમાં બેસીને દરિયો મહાલવા લાગ્યા, ફરવા લાગ્યા. અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા, તો અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા. અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા, એટલે કે તોફાન મસ્તી માટે અમે કાયમ તૈયાર હોઈએ છીએ. અમે દરિયો થઈ આભને પંપાળી રહ્યા, એટલે કે અમે મોજાની છાલકથી આભને ગલીપચી કરીએ છીએ. આવો અર્થ થઈ શકે. ચલો, આપેલા શબ્દો ફટાફટ તમારે શું કરવાના છે? બોલવાના છે. ચલો ઝડપથી બોલજો. કાન, જ્ઞાન, ખાન, ગાન, તાન, દાન, ધાન, પાન, ભાન, માન, રાન, વાન, શાન, શાન. મોટેથી ગાઓ. પટપટ પટપટ પાન, ઝટપટ ઝટપટ તાન, સનનન સનનન શાન, ધડધડ ધડધડ ધાન. પછી તમારે ગીતડું ગાવાનું છે. ફરી મિત્રો પાછું બરાબર સાંભળો, વાંચો, શોધો, વિચારો અને લખો.
तमारा शिक्षक नीचेना बन्ने फकरा वाँचशे। शिक्षक फकरो ब वाँचे त्यारे तेमा आवता रंगीन शब्दों ने लागू पड़तो शब्द फकर अ माथी जोईने तमारे शुं करवानो छे मोटे थी बोलवानो छे। ख्याल आवी गयो? अनिरुद्ध ने जो शिक्षक वाँचे छे अनिरुद्ध ने जीव जंतु खूब गमे छे तो अहीं आवी गयो अनिरुद्ध ने जीव जंतु खूब गमे छे। अनिरुद्धना कोना अनिरुद्धना एटले के तेना दोस्त भद्रेश ने जीव जंतुनो डर लागे छे। जीव जंतुनी जगह शुं छे तेमनो डर लागे छे। ख्याल आवे छे? भद्रेश तो अहीं भद्रेशनी जगह शुं लिख्युं छे ते कहे कहे भद्रेश ने जीव जंतु भद्रेश ने एटले कोने मने जीव जंतु एटले शुं ते भद्रेश ने एटले मने जीव जंतु एटले ते करड़ी जाए तो अनिरुद्ध कहे जीव जंतु अनिरुद्ध कहे जीव जंतु एटले के ते तो केटला नाना होय एमने एटले कोने जीव जंतुओने भद्रेश एटले के तू अनिरुद्धनी एटले के मारी डब्बी में मूकीने जो मारी डब्बी में मूकीने जो तने एटले के कोने भद्रेश ने जीव जंतु बधा गमी जशे एटले के तने ते बधा गमी जशे। तो मित्रों अनिरुद्धनी जग्याए तेना जीव जंतु एटले तेमनो भद्रेश एटले ते भद्रेश ने एटले मने जीव जंतु एटले ते आवी रीते बराबर खबर पड़ी गई। कहो क्यूं लखाण सारूं लागे छे बन्ने वाक्य में शूँ फेर पड़े छे तो तमारे कहेवानुं छे क्यूं लखाण सारूँ लागे छे तो फकरा अनु लखाण सारूँ लागे छे। कोनू फकरा अनु लखाण सारूँ लागे छे बन्ने वाक्य में शूँ फेर छे ए तमारे कहेवानो छे। तो कहेवानुं बन्ने वाक्य में कयो कयो फेर छे तो जोईए मित्रों अनीश भाईना तो तेमना रेशमानी तो तेनी तो हवे जो अहींया छे आपणे जोवानुं छे अनीश भाई एटले के तेमना नाना भाईनो फोटो पाड़े छे तो अनीश भाई एटले हुं थशे तेमना रेशमाए रेशमानी तो रेशमाए तेनी आंगळी ऊंची करी भद्रा भद्राना मित्रने मळी तो भद्रा तेना मित्रने मळी चकलीए चकलीना माळामां ईंडा मूक्या तो चकलीए तेना चकलीना जग्याए तेना बधा बाळकोए बधा बाळकोना दफ्तर ऊंચક્યા બધા બાળકોએ પોતાના દફતર ઊંચક્યા આવી રીતે બરાબર। તો આ તમને ફેર જોવા મળશે। ત્યાર પછી જોડકા જોડવાના છે અનિરુદ્ધના તો કોના તો કે અનિરુદ્ધના એટલે કે તેના ભદ્રેશને કોને તો કે તેને ભદ્રેશને ડબ્બીમાં કેમાં તો કે ડબ્બીમાં જીવજંતુઓને કોને જીવજંતુઓને જીવજંતુઓનો કોનો જીવજંતુઓનો એટલે કે તેમનો આવી રીતે તમારે સામેમાંથી જવાબ લખવાના છે। ત્યાર પછી છે મિત્રો બિનજરૂરી શબ્દ છે એ તમારે ચેકી નાખવાનો છે અને વાક્ય ફરીથી લખવાનું છે। તો મિત્રો તમે વાક્ય ફરીથી લખશો આપણે બિનજરૂરી શબ્દ છે એને હટાવતા જઈએ છીએ। તો બિનજરૂરી કયો છે જો જોતા જઈએ બાળકો તમે કીડી જોઈને બાળકો તમે કીડી જોઈ છે ને તેને કેટલા પગ હોય છે તો અહીંયા આપણે કોને ચેકી નાખશું કીડીને બરાબર। પછી તમારે શું લખવાનું તેને કેટલા પગ હોય છે તમને ખબર છે તો અહીંયા બાળકોને ચેકી નાખવાનું છે। તો આપણે આખું વાક્ય કેવી રીતે લખી શકાય આવી રીતે લખાય જો બાળકો તમે કીડી જોઈ છે તેને કેટલા પગ હોય છે તમને ખબર છે આવી રીતે। બીજું મકોડો પૂછે ભાઈઓ બહેનો ઓળખો છો મને મકોડાને નહીં ઓળખો છો મને બરાબર મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે તો પછી કહો મારે કેટલા પગ છે બરાબર। તો હવે તમારે મિત્રો શબ્દ ચેકી નાખ્યા
હવે આ વાક્ય તમારે બેઠું લખી નાખવાનું છે. જો મંકોડો પૂછે, ભાઈઓ બહેનો ઓળખો છો મને? મારા ચટકાનો એટલે કે ડંખનો સ્વાદ ચાખ્યો છે? તો પછી કહો મારે કેટલા પગ છે. આગળ, બાળકો દેડકાને તો તમે જોયો હશે. તો બાળકો અહીંયા કાઢી નાખશું. કહો કેટલા પગ હોય તેને? કોને? દેડકાને. તો તેને રાખશું, દેડકાને કાઢી નાખશું. તેની એટલે કે દેડકાની જીભ જોઈ, બરાબર. પછી તે શ્વાસ લે ત્યારે તેનું પેટ કેવું હલે છે? નહીં. આ વાત દેડકો બોલે તો કઈ રીતે બોલે? ફકરો પૂરો કરવાનો છે. બોલો હવે કઈ રીતે કરશો? બાળકો દેડકા, દેડકો પોતે બોલે છે. હા, જોજો હવે. બાળકો મને તો તમે જોયો હશે, કહો કેટલા પગ હોય મને? મારી જીભ જોઈ, હું શ્વાસ લઉં ત્યારે મારું પેટ કેવું હલે છે? નહીં. તો જુઓ આવી રીતે બોલાય. બાળકો દેડકાને તો તમે જોયો હશે, એ તો આપણે સુધારીને લખ્યું ને. ઓકે, દેડકો બોલે તો કેવી રીતે બોલશે? જો બાળકો મને તો તમે જોયો હશે, કહો કેટલા પગ હોય મારે? મારી જીભ જોઈ, હું શ્વાસ લઉં ત્યારે મારું પેટ કેવું હલે છે? નહીં. ત્યાર પછી છે, ઈયળો બોલી, શું અમને ઓળખો છો? બરાબર, અમે તો બધે જ હોઈએ. તો ઈયળો કાઢી નાખવાનો. અનાજમાં અને વૃક્ષ પર, શાક ફળ અને ફૂલમાં, બરાબર, તમને ભાવે એ બધું, અનાજ શાક ફળ ફૂલ વનસ્પતિ, એ અમને ભાવે. ઈયળો બી કાઢી નાખવાનું છે, બરાબર. તો શું આવશે? ઈયળો બોલી, અમને ઓળખો છો? અમે તો બધે જ હોઈએ. અનાજમાં અને વૃક્ષ પર, શાક ફળ અને ફૂલમાં, તમને ભાવે એ બધું અમને ભાવે, બરાબર. ઈયળો બોલી, તમને અમને ઓળખો છો? અમે તો બધે જ હોઈએ. અનાજમાં અને વૃક્ષ પર, શાક ફળ અને ફૂલમાં, તમને ભાવે બધું અમને ભાવે. ત્યાર પછી છે મિત્રો, આપેલા શબ્દના ઉપરના ચાર ફકરામાં કયા શબ્દને બદલે વપરાયો છે તમારે લખવાનું છે. તેને, તો કીડીને અને દેડકા માટે વપરાણો છે. એવી રીતે તમે કોના માટે વપરાણો છે? બાળકો માટે, બાળકોએ. મને એટલે કોણ હતો ત્યારે? મંકોડાને. તમારે ત્યાંથી જોઈ લેવાનું. તેની એટલે કે દેડકાની જીભ જોઈ છે તમે. તે એટલે કોણ? તો કે દેડકો. અમે, અમે એટલે કોણ? તો કે ઈયળો. તમને એટલે કોને? બાળકોને અને માણસોને. મારા એટલે કોના? તો કે મંકોડાના. તેનું એટલે દેડકાનું. અમને, ઈયળોને અને તેને, કીડીને, દેડકાને. આવો શબ્દ વપરાણ હતા. જો અહીંયા અમને છે, અમને એટલે કોણ હતું? ઈયળોને. એમ જો આવી ગયું, અમને ઈયળોને આવી રીતે કહે છે. ત્યાર પછી ફકરામાં રંગીન શબ્દોને બદલે કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકીને ફકરો ફરીથી લખો. તો જોજો મિત્રો, અનિરુદ્ધે એક ફૂદું પકડ્યું અને તેને ડબ્બીમાં બંધ કર્યું. અહીંયા ફૂદાની જગ્યાએ હું લખશું? તેને ડબ્બીમાં બંધ કર્યું. અનિરુદ્ધે એટલે કે તેણે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું. ભદ્રેશે એટલે કોણે? તો કે તેણે. ડરતા ડરતા ડબ્બીમાં એટલે કે કેમાં? તેમાં જોયું. ડબ્બીની એટલે કોની? તો કે તેની. અંદરનું ફૂદું પતંગિયા જેવડું દેખાતું હતું. ફૂદાની પાંખ પર એટલે કોની? તેની પાંખ પર ઝીણા ઝીણા ટપકા હતા. ભદ્રેશની કોની? ભદ્રેશની એટલે કે તેની બીક જતી રહી.
અને ભદ્રેશે એટલે કે તેણે અનિરુદ્ધને કહ્યું, અનિરુદ્ધના એટલે કે તારા કારણે ભદ્રેશની એટલે કે મારી બીક જતી રહી, હવે ભદ્રેશ અનિરુદ્ધ એટલે કે આપણે પાકા દોસ્ત. તો બરાબર મિત્રો, તમને મેં રંગીન શબ્દ હતા એની જગ્યાએ કયા શબ્દ લાગુ પડે એ મૂકી દીધા છે, તમારે ફરીથી આ લખવાનું છે. ચાલો, તમારે ફરી પાછું ગીતડું ગાવાનું છે અને મિત્રો તમારે જૂથમાં કામ કરવાનું છે. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વધુ માહિતી છે આપણે આના પછીના વિડીયોમાં લઈશું. તો ત્યાં સુધી રજા લઈએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.